નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ચિરાગ પરમાર. એક વાર ફરીથી આપણી ચેનલમાં સ્વાગત છે. દોસ્તો, એ હકીકત છે કે ભાઈ સોશિયલ મીડિયા આવ્યા પછી સમાજની ચિંતા કરવાવાળા લોકોમાં વધારો થઈ ગયો છે. અને યાર, આમ પણ યુઝઅલી આપણે આપણી દીકરીની સંભાળ દીકરા કરતાં થોડી વધુ રાખીએ છીએ. અને યાર ઓબ્વિયસ છે, કેમ કે યાર આજનો જમાનો બહુ ખરાબ છે. દોસ્તો, હમણાં મારા એક મિત્રના ઘરે ગયો હતો, એની વાઈફ પ્રેગ્નન્ટ હતી. તો આપણે એમ યુઝઅલી લોકોને કહીએ કોંગ્રેચ્યુલેશન, તો એમ મેં પણ એને કોંગ્રેચ્યુલેશન કીધું. ત્યારે થોડો ચિંતામાં હતો, તો મેં એને પૂછ્યું કે યાર કેમ ચિંતામાં જતો યાર. એટલે મને કે યાર ભગવાન કરન મારા દીકરી ના આવે તો સારું. મેં કીધું કેમ દીકરી ના આવે તો યાર, એ તો હવે ભગવાનની મરજી, દીકરી કે દીકરો જે પણ આવે. તો એને મને કીધું કે યાર આજના જમાનામાં મહિલાઓની સેફ્ટી ક્યાં છે યાર, ભગવાનના કરન મારા દીકરી આવીને હું એની સંભાળ ના રાખી શક્યો તો. ચાલો, એની વાત તો વિચારવા જેવી હતી. જો કે યાર હમણાં એને છોકરી આવી અને છોકરી બહુ તોફાની છે, અને હવે એના મગજમાંથી એ ડર પણ દૂર થઈ ગયો છે. દોસ્તો, હવે મૂળ સ્ટોરી ઉપર આવીએ તો નિકુંજ રાતે 7:30 વાગે ઘરે આવે છે. ત્યારે એની પત્નીએ નિકુંજને કહ્યું કે આપણી દીકરી એક છોકરાના પ્રેમમાં છે. ભાઈ, આ સાંભળીને દરેક મા બાપને ઝાટકો લાગી જાય છે. એમ નિકુંજને પણ એક ઝાટકો લાગ્યો. એ ઘડીક વાર તો પોતાના સોફા ઉપર બેસ્યો જ રહ્યો. એને એની વાઈફ સામું જોયું અને કહ્યું કે હજુ તો એ 17 વર્ષની જ છે, એના ભવિષ્યનું શું. આમ તે વિચારતો હતો ત્યારે નિકુંજને યાદ આવ્યું કે ચાલો, હું પણ 17-18 વર્ષનો હતો ત્યારે મને પણ ઘણી બધી છોકરીઓ ગમતી હતી. દોસ્તો, આમ સૌ પ્રથમ નિકુંજે પહેલાં પોતાની જાતને સંભાળી, પછી એને એની પત્નીને કહ્યું કે તું ચિંતા ના કર, આપણે દીકરી જોડે વાત કરીશું. આ ઉંમરમાં આવું બધું થાય અને આ ઉંમરમાં આ થાય એ નોર્મલ છે. જો આ ઉંમરમાં પ્રેમ ના થાય તો ભાઈ તમારામાં કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે. આમ વિચારીને આજ સાંજે પોતાની દીકરી જોડે આ ટોપિક ઉપર વાત કરવાનું એમણે વિચાર્યું. તે તેમની દીકરીના રૂમમાં જાય છે અને રૂમમાં જઈને કહે છે કે મને અને તારી મમ્મીને તારા પ્રેમની ખબર છે. હવે આ સાંભળીને એ છોકરી ટેન્શનમાં આવી જાય છે અને ગભરાઈ જાય છે. ત્યારે દોસ્તો, નિકુંજે એની દીકરીને જે કહ્યું એ સાંભળવા અને સમજવા જેવી વાત છે. નિકુંજે પોતાની દીકરીને કહ્યું કે બેટા, તું ગભરાઈ જ નહીં, ચિંતા કર નહીં, પ્રેમ થવો એ તો બહુ સારી જ વાત છે, પરંતુ અત્યારે તું પ્રેમ કરીશ એ તારા ભણતર ઉપર તને બહુ અસર કરશે. માટે તું મારું માન તો અત્યારે તારું કોન્સન્ટ્રેશન ભણવા ઉપર કર. તું ભણી ગણીને કંઈક બન, પોતાના પગ ઉપર ઊભી થઈ જા, પછી તું કહીશ એ છોકરા જોડે ના જાત ધર્મ જાણ્યા વગર એની જોડે તું તારું જીવન આગળ વધારી શકે છે. અમે બંને તારી સાથે જ છીએ, પરંતુ અત્યારે તું તારું કોન્સન્ટ્રેશન તારા ગોલ તારા ભણવા ઉપર રાખ. ભાઈ, આ વાત સાંભળીને એની દીકરીનો ડર ધીમે ધીમે થોડો દૂર થઈ ગયો. હવે દોસ્તો, સામાન્ય રીતે જો દીકરી પ્રેમમાં છે એવી ખબર આપણને પડી જાય તો ચાલો આપણા માથા ઉપર તો આભ ફાટી જાય છે એવું લાગે છે, અને આપણી દીકરીએ તો બહુ મોટો ક્રાઇમ કરી દીધો હોય એવું આપણે સમજી લઈએ છીએ. અને દોસ્તો, ગુસ્સામાં આપણે આપણી દીકરી જોડે મારઝોડ પણ કરીએ છીએ. અને દોસ્તો, તમે જોતા હશો કે આના જ કારણે 18 વર્ષ પછી ઘણા બધા ઘરોમાં છોકરી ભાગી જાય છે અને પ્રેમ લગ્ન કરી દે છે. માટે હું તમને કહું છું, દોસ્તો, તમે તમારી દીકરીના પિતા છો, તમે કોઈ જેલન નથી. તમે તમારી દીકરીને શાંતિથી સમજાવો. એ સમયે જો એને મારઝોડ કર્યા વગર જો એને તમે શાંતિથી વાળવાનો પ્રયાસ કરો તો એ ત્યાંથી વળી શકે છે અને એનું જીવન બગડતું બચી શકે છે. દોસ્તો, દુનિયાના દરેક મા બાપ ઈચ્છે છે કે એમની દીકરીને સુખ મળે, પરંતુ દીકરીને સુખ મળે એ માટે તમારે એને સ્વતંત્રતા આપવી પડશે. અને જો એ કંઈક ભૂલ કરે તો એને ઠપકો આપો, પરંતુ એના આકાશમાં ઉડવાની મંજૂરી તો આપો. અને દોસ્તો, અંતમાં હું એટલું જ કહીશ કે તમારી દીકરી તમારા ઘરે આખી જિંદગી રહેવાની નથી. એને પોતાની જીવનમાં ઘણા સારા અને ખરાબ પ્રસંગોનો સામનો પોતે જ કરવાનો છે. અને દોસ્તો, છેલ્લે 2 શબ્દો આ છોકરીઓ માટે કે યાર, તમને છેલ્લા 1-2 વર્ષનો તમારો આ પ્રેમ દેખાય છે, તો છેલ્લા 17-18 વર્ષથી તમારા મા બાપે તમને પ્રેમ અને જે હું આપી એનું શું. માટે બહેનો, જીવન તમારું છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ખાલી 2 મિનિટ મા બાપ અને પરિવારનો થોડો વિચાર કરી લો. તો દોસ્તો, આજના વિડીયોમાં ફક્ત આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.